સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ભગવાન એક તો શ્યામમ, ભગવાન કાળા લાગતા હતા. હિરણ્ય પરિધિમ સોનાની બોર્ડર વાળી ધોતી પહેરી હતી. વનમાલ્ય બરહ, અહીંયા ગળાથી લઈને લાંબા પગ સુધી પહોંચે એવી ગુંજા માલા, કાળી ચણોઠીની માળા પહેરી હતી. ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે, ભગવાને આખા શરીરમાં ધાતુ પ્રવાલ, ભગવાને આખા શરીરમાં નટવેશ, નટ જેવો વેશ ધારણ કર્યો હતો. આવી બોર્ડરો હતી, ક્યારેક ગાલ ઉપર દોરાવી હતી, ક્યાંક ખંભા ઉપર દોરાવી હતી, ક્યાંક પીઠ ઉપર, બધામાં ચિત્રો દોરાવ્યા હતા આખા શરીરમાં. મને એવું લાગે આ ટેટુ મેડ ઇન ક્રિષ્ના છે, મેડ ઇન ઇન્ડિયા છે. આ ટેટુ કૃષ્ણમાંથી આવ્યા છે. એ કૃષ્ણ પાસે જે ટેટુ હતા એ ભગવાન બનાવી નાખતા હતા, પછી આમ કરે તો નીકળી જતા હતા. આજના ટેટુ નીકળતા નથી. આખો નટવેશ ભગવાને ધારણ કર્યો હતો. અને એનાથી પણ વિન્યસ્ત હસ્ત રેણમ, એના મિત્રના ખંભા ઉપર હાથ હતો. ભગવાન સરોવરની બાજુમાં હતા, એક હાથ મિત્રના ખંભા ઉપર હાથ, એક હાથમાં ધુનાન અબજમ, હાથમાં કમળ હતું. એક હાથમાં ભગવાનના વાળ કેવા હતા તો કર્ણોત્પલ અલક, ભગવાનને કપોલ એટલે આ ભાગ, આ ભાગ સુધી અલક એટલે અલકાવતી વાંકોડિયા વાળ, ને અહીંયા સુધી લાંબા હતા. મને એવું લાગે માઇકલ જેક્સન પણ કાળા વાળ અને એટલા લાંબા રાખતો એ મારા કનૈયાની નકલ છે. કનૈયાના વાળ પણ આગળ હતા, અહીંયા સુધી લાંબા હતા અને વાંકોડિયા હતા. અને મુખ હાસમ, ભગવાન હસતા હતા. અને હસતા ભગવાનના મુખ માટે વર્ણન કર્યું છે કે મુખાબ્જ હાસમ, હસતા એવા ભગવાનને જમાડ્યા છે બધાએ. ગોપીઓએ કહ્યું કે માફ કરો બ્રાહ્મણની પત્નીઓએ ભગવાનને ભોજન કરાવ્યા, ભગવાનને આશીર્વાદ આપ્યા. અને ભગવાન પછી ગયા પોતાના ઘરે. અહીં બ્રાહ્મણની પત્નીઓ એના ઘરે આવીને પતિઓને સમજાવ્યા કે તમે એક ભગવાનને નથી ઓળખતા, ધિક્કાર છે તમને. અને બ્રાહ્મણોએ પણ પછી ભગવાન પાસે આવીને માફી માગી કે ધીક છે અમારા જન્મને, બ્રાહ્મણ કુળમાં જન્મા તોય તમને ઓળખી ન શક્યા. અમારી વિદ્યાને ધિક્કાર છે, એટલું બધું વેદો ભણ્યા તોય તમને ન ઓળખી શક્યા. ઓળખવા માટે તો શ્રદ્ધા જ જોઈએ. પણ ભગવાન એને પણ આશીર્વાદ આપ્યા. આ કોઈ ભાગવતજીમાં છે નહીં, પણ વૃંદાવનના લોકો એવું કહે કે એ ચોબા છે ને, એ ચોબા નામના બ્રાહ્મણો હતા, એ આંગીરસ ગોત્ર નામના બ્રાહ્મણો. આજે ચોબા પાણી ભરતા હોય, દૈણું લેવા જતા હોય, પણ ચોબાના ઘરમાં જાઓ તો મથુરા ને વૃંદાવનમાં એ હિંડોળા ઉપર હિચકતા હોય ને પાન ખાતા હોય, એ બધા એ બ્રાહ્મણના પત્નીઓ. ભગવાન માટે જેને ભોગ લગાડ્યો ને એને એસો આરામ થઈ ગયા. તમારે પણ ભક્ષ્ય પેય લેહ્ય અને ચોસ્ય ભગવાનને જમાડવા હોય તો હમણાં ઉનાળો આવે તે કેરી ઠાકોરજીને અર્પણ કરી દેજો સામગ્રીમાં. તમને હિંડોળો ન મળે તો કંઈ નહીં, પણ ઘરવાળા બહુ રાડો નાખશે નહીં. આ ગોપીઓને આશીર્વાદ મળી ગયા બ્રાહ્મણોની. આજે પણ વૃંદાવનમાં બધી બહેનો કામ ન કરે, ઘરવાળા કામ કરે. એટલે ઘરવાળાને કામ કરાવવા માટે નથી કહેતો, પણ તમારી પર ડારો તો નહીં જ આપે પાકું, જો કેરી લગાડશો તો, ભગવાનને કેરી સામગ્રીનો ભોગ લગાડશો તો. આવી રીતે ભગવાનને ભોગ લગાડ્યો છે. અને પછી સીધા આપણે પહોંચી જઈએ જ્યાં યજ્ઞ ચાલે છે. કે આ કયો યજ્ઞ છે, શા માટે યજ્ઞ કરો છો? અને એ યજ્ઞ એટલે બીજો કોઈ યજ્ઞ નહીં, જે યજ્ઞનું નામ છે પર્જન્ય. આપણે કાલે સાંભળ્યું, કહ્યું કે આ પર્જન્ય યાગથી યજ્ઞમાં સૌથી મોટું વરસાદ થાય છે. પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ તે વિવર્ષંતિ ભૂતાનાં પ્રીણનમ જીવનમ ભયઃ. કે આ યજ્ઞ પર્જન્ય યાગ થાય છે. ભગવાને પર્જન્ય યાગનો વિરોધ કર્યો છે. ભગવાન યજ્ઞના વિરોધી નથી, જોજો. પણ જેના દ્વારા આ ઇન્દ્રનું અભિમાન હતું ને, એ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ભગવાને યજ્ઞ બંધ કરાવ્યું. હંમેશા ઈશ્વરત્વ સિદ્ધ કરવું હોય, પરમાત્મા તરીકેનું કાર્ય સિદ્ધ કરવું હોય તો બધાના દેવતાઓના અભિમાન ઉતારવા પડે, ને ઉતાર્યા છે અભિમાન.
ઇન્દ્રને અભિમાન હતું એટલે યજ્ઞ બંધ કર્યો, એ જગ્યાએ ગાયો, બ્રાહ્મણોની પૂજા અને ગોવર્ધનનાથજીની પૂજા. કાલે મેં વર્ણન કર્યું કે શિલાનું પૂજન કર્યું, માનસિક ગંગા ઉત્પન્ન કરી અને દહીંનું તિલક કર્યું ને ભોગ લગાડ્યો, જેની અંદર સૈયાવ હલવો, જેની ઉપર માલપુઆ, મગની દાળ, દાળ ભાત બધો ભોગ લગાડ્યો ને કાના જેવો નાનો બાળક આવીને આરોગવા માંડી ગયો. ને પછી ઇન્દ્રને ગુસ્સો આવ્યો, ઇન્દ્રે ગાળો આપી છે, કહ્યું વાચાલમ, બોલો વાતોડિયો મારો યજ્ઞ બંધ કરે. અને એ વાચાલમનો અર્થ કર્યો, જ્યાં વાચા અલમ થઈ જાય, વાચા બંધ થઈ જાય ને, વાણી જ્યાં બંધ થઈ જાય એને ભગવાન કહેવાય. અહીંયા બાલીસમ, બોલો બાળક મારો યજ્ઞ કરાવે, શ્રીધર સ્વામીએ અર્થ બદલાવી નાખ્યો. બાલીસમ એટલે વાલીનું પણ સમ કલ્યાણ કરનારા છે, એને બાલીસમ કહેવાય. અહીંયા પંડિતમ અમાનિનમ કહ્યું છે કે પંડિતો જેને માન નથી આપતા એને મૂર્ખ કહેવાય. અને એ મૂર્ખની વ્યાખ્યા કરતા કહ્યું કે મૂર્ખ ન કહેવાય, પંડિતો જેને માન ન આપી શકે, પંડિતો જેને ન માન આપી શકાય એને કૃષ્ણ કહેવાય. એટલે શંકરાચાર્યજીને કોઈએ પૂછ્યું કે ભજન કરવું હોય તો કોનું ભજન કરાય, કોને ભજાય? જે શંકરની ઉપાસના કરનારા શંકરાચાર્ય, આપણી સંસ્કૃતિના સૌથી મોટા પંડિત, એણે પણ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે ભજન કરવું હોય તો ખાલી નંદ નંદન બ્રજ નંદન આનંદ કંદ ઘનનું, તમે ભગવાનનું કૃષ્ણનું ભજન કરો. અને આખી સ્તોત્રની રચના શંકરાચાર્યજીએ કરી છે. સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ. અને કહ્યું છે સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ. ભજે નંદ નંદન નું ભજન કરો. પંડિતો જેને માન ના આપી શકે, સામવર્તક આદિ મેઘોને બોલાવ્યા કે બારે બાર મેઘ ખાંગા થઈ જાઓ. સામવર્તક આદિ પ્રલય મેઘો, એક ફરફરીયો મેઘ, વરસાદના પણ 12 પ્રકાર છે, એક ફરફરીયો વરસાદ, એક પછેડીયો વરસાદ, એક નેવાધાર વરસાદ, એક અરધ્યો વરસાદ, એક અનરાધાર વરસાદ, એક છાંટડીયો વરસાદ, એક ફોરાવાળો વરસાદ, એક મોલિયો વરસાદ, એક સાંબેલાની ધારનો વરસાદ, એક કરા પડે એવો વરસાદ, એક ઢેફા ભાંગ વરસાદ, ઢેફાને ભાંગી નાખે, અને છેલ્લે હેલી, બારે બાર મેઘ ખાંગા થયા. અને એવા વરસા કે પછી બધા ગોપ બાળકો કહેવા માંડ્યા કે કાના શું કરશું, આ યજ્ઞ બંધ કર્યો એટલે હવે કોણ બચાવશે, ગાયો ડૂબી જશે, વાછડાઓ ડૂબી જશે. ભગવાન કે જેની પૂજા કરીને એ જ બચાવે, એની જવાબદારી થાય. ભગવાને ગિરિરાજજીને પ્રાર્થના કરીને જેવી પ્રાર્થના કરી, ગિરિરાજજી ઊંચા થઈ ગયા. ભગવાને ડાબા હાથની ટચલી આંગળી પર ધારણ કર્યા, બધાએ લાકડીઓ રાખી દીધી તત્કાલ, કાના પડી ન જાય, કાના પડી ન જાય. બધા કે કાના એટલી શક્તિ તારામાં ક્યાંથી આવી ગઈ? ભગવાને કીધું મેં બધાની શક્તિઓ ચોરી લીધી છે, ચોરીને મેં ભેગી કરી, માખણ ચોરું એમ નહીં, બધાની શક્તિ પણ ચોરું. બધા કે શું વાત છે કાના? તો કે હા, કછુ માખન કો બલબઢિયો, કછુ ગોપન કરી સહાય, ઓર શ્રી રાધાજી કી કૃપા, મેં રાધાજીની કૃપાથી ગિરિવર ધારણ કરી લીધો છે. માખણથી બળ હતું, તમે થોડીક સહાય કરી એટલે ગિરિરાજ ઉપડી ગયા છે. અને પછી તો અનરાધાર 7 દિવસ સુધી વરસાદ. આ બે હાથમાં ડાબો હાથ નબળો, એમાં આ 5 આંગળીમાં ટચલી આંગળી નબળી, એમાં ટેરવું તો સાવ નબળું. ભગવાને ધારણ કરી લીધો અને બધા કહેવા માંડ્યા કે ગજબ છે ઓ ભાઈ કાના, ત્યાં ગિરિરાજ ધારણ કર્યો. 7 દિવસ સુધી ભગવાને અન્ન અને પાણી પણ ન લીધું. ભગવાનના રોજ 8 ભોગ લાગે અને બેટ દ્વારકામાં તો 13 ભોગ લાગે. દ્વારકાધીશને 13 બંટા ભોગને, ઉથાપન ભોગને, 9 આરતી થાય છે બેટ દ્વારિકામાં અને 13 વખત ભોગ લાગે. આ કનૈયો 8 વખત ગ્રહણ કરતો એટલે 7 દિવસ સુધી ગ્રહણ ન કર્યું. 7 × 8 = 56 એટલે 56 ભોગ લગાડવામાં આવે. અને તમારે 56 ભોગ લગાડવા હોય ને તો તમારી પાસે કોઈ સામગ્રી ન હોય તો તમે ભગવાનને કમળ અર્પણ કરી દો. કમળ અર્પણ કરો એટલે 56 ભોગ આવી ગયા. અને આપણે એમ થાય કે કમળમાં 56 ભોગ ક્યારે કેમ આવે?
પણ કમળ ની અંદર 56 ભોગ આવ્યા. હમણાં અમે મુંબઈ ગયા, મુંબઈ માંથી અમે એક કમળ લીધું અને અમે ગણ્યા. કમળ તમે જયારે ખોલો ને, કમળ ની એક વિશેષતા એ છે કે કમળ ના 3 પડ હોય છે, અને પેલું જે કમળ નું પડ હોય ક્યારેક લઈને ગણજો પછી માનજો. કમળ લ્યો એની પેલી પાંખડી હોય ને, 8 પાંખડી નું કમળ હોય, 8 ની અંદર તમે પાછા ખોલો બીજું પડ તો એમાં 16 પાંદડીઓ હોય, અને એની અંદર ત્રીજું કવચ હોય કમળ ની અંદર, એ 32 પાંખડી વાળું હોય. એ 32, 8 અને 16 ભેગા કરો ને તો 56 થાય. એ 56 ને 56 આવી જાય. 8 એટલે અષ્ટપટરાણીઓ ઠાકોરજીની, અષ્ટદા પ્રકૃતિ પણ કહી શકાય. 16 એટલે 16 સંસ્કાર પણ કહી શકાય. મેં કાલે સંસ્કાર વિશે વાત કરી, અને 16 એનાથી વિશેષ કરવું હોય તો એ 16 તમારા સંસ્કારો તો છે, પણ 16 માણસની અંદર ગુણો પણ છે અને 32 લક્ષણો છે. એટલે અમે 16 પુરુષ હોય ને એ જ પૂર્ણ પુરુષ કહેવાય. ચંદ્ર એની પાછળ લાગે જેની આગળ 16 કડા હોય, એ 16 કડા છે ને છેલ્લે 32 છે એ લક્ષણો છે. 16, 8 અને 32 એટલે 56. એક કમલ લગાડી દો તો મારી દ્રષ્ટિએ એવું નહીં કે કમલ લગાડી 56 ભોગ આવી ગયા, પણ 56 ભોગ ની વ્યવસ્થા નહીં તો એક કમળ ચડાવી દો પરમાત્માને. એટલે જ ભગવાનને કમળ પ્રિય છે, અને કમળ સૌથી પહેલાં નીકળ્યું. આખી દુનિયામાં જ્યારે કંઈ નહોતું ને, ત્યારે નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું. એટલે સૌથી પહેલું છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, સૌથી જૂનું કમળ છે. એટલે ભગવાનને કમળ અર્પણ કરો. એટલે કમળ પૂજા રાવણ કરતો. દર માગસર મહિનામાં એણે એક તળાવ બનાવ્યું હતું. રાવણે તળાવ બનાવ્યું હતું જેના ઉપરથી ચકલું પણ ફરકે નહીં, એની ચરક પણ ન પડે, પડછાયો ન પડે એવી વ્યવસ્થા કરી હતી. અને એ માગસર મહિનામાં જે કમળ થાય ને, તાજા કમળ એ સરોવરમાંથી ઉતારીને રાવણ શિવની પૂજા કરતા, અને શિવ માગસર મહિનો આખો રાવણના ઘરે રોકાતા, એવી પૂજા કરતા. આનંદ રામાયણમાં તો ખૂબ કથા છે, પણ એ ક્યારેક વાત કરશું. અહીંયા 56 ભોગ ભગવાનને લગાડ્યા છે બધા લોકો, પણ બધા લોકો વિચાર કરવા માંડ્યા કે આ ગજબ છે, ભગવાને ડાબા હાથે ઉપાડી દીધી. ઇત્યુ કત્વે ન હસ્તે ન કૃત્વા ગોવર્ધનાચલમ, ખરેખર કંઈક વિશેષ્ટ છે, આ કોઈ સામાન્ય બાળક નથી. અને પછી તો ઇન્દ્રએ 7 દિવસ વરસાદ બંધ કરાવીને પછી માફી માંગી છે કે ભગવાન મને માફ કરો. પૂનમના દિવસે આવ્યા છે, જેઠ સુદ પૂનમના દિવસે સુરભી નામની ગાય લઈને આવ્યા, ભગવાન ઉપર દૂધનો અભિષેક કર્યો, અને આજે પણ બેટ દ્વારકામાં અભિષેક થાય છે કેરીના રસથી, જેઠ પૂનમના દિવસે. અને પછી નામ આપ્યું કે ભગવાન આજથી તમારું નામ ગોવિંદ, આ ગોવિંદ નામ ઇન્દ્રએ આપ્યું છે ભગવાને, એને પણ આશીર્વાદ આપ્યા છે. એ બધા ભેગા મળીને વાત કરે કે આ કોઈ સામાન્ય બાળક નથી. ય સપ્તાહાયનો બાલ કરેણે કેન લીલયા કથમ બિભ્રદ ગિરિવરમ પુષ્કરમ ગજરાદિવ. એક તો 7 વર્ષનો બાળક 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરી શકે, ગજબ ન કહેવાય? બધા ગોપ બાળકો અંદર અંદર વાત કરે. એક તો આપણી કથા 7 દિવસની, ભગવાનની ઉંમર 7 વર્ષની, ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કર્યો. અને આપણે વિચાર આવે એમ ગોપ બાળકોને વિચાર આવ્યો કે આ 6 દિવસનો હોય આપણો કાનો, અને એક પૂતના જેવી રાક્ષસીને 18 કોષમાં સુવડાવી દે, આ કોઈ સામાન્ય બાળક નથી. 3.5 મહિનાનો થાય ને ગાડું ઊંધું વાળી દે, આ સામાન્ય બાળક નથી. 1 વર્ષનો થાય તૃણાવર્ત નામના રાક્ષસને ગામના પાદરમાં પછાડી દે, 3 વર્ષનો થાય ને ખાંડણિયા સાથે બાંધે, ખાંડણિયું જેવું જ ત્રાસું થઈ જાય ને જોર કરે એટલે 2 મોટા વૃક્ષો નીચે પડી જાય, અરે 5 વર્ષનો થાય એક અજગરને ચીરી નાખે, અરે 6 વર્ષના થાય તો કાલીએ નાગને નાથી નાખે, 101 ફેણ ઉપર તાંડવ કરે, અને 7 વર્ષના થાય તો આખા ગોવર્ધનને ધારણ કરે. આ સામાન્ય બાળક હોય જ ન શકે, અને સામાન્ય બાળક ન હોઈ શકે. બધા કે આ કોણ છે? ભગવાને વિચાર કર્યો કે આ બધા મને ભગવાન માનવા મળશે તો મારું બધું પૂરું થઈ જશે. એટલે ભગવાને એ જ સમયે એવી એક રચના કરી, એ રચનાના કારણે ભગવાન હસી ગયા અને બધા લોકો ભૂલી ગયા કે આ પરમાત્મા છે, અને એ પરમાત્મા છે એ ભૂલી ગયા. એટલે પછી ભગવાન પાછી પોતાની લીલાઓ કરવા માંડી ગયા. બધાને એમ થાય કે કૃષ્ણ કોઈ વિશેષ તો છે જ. એ વિશેષની વાતો કરતાં કરતાં એક દિવસ શિવરાત્રિ આવી છે, અને આ શિવરાત્રિ અને ઉત્સવ મનાવ્યો છે. પછી કાર્તક મહિનો આવ્યો પાછો, અને કાર્તક મહિનામાં એકાદશી આવી. એકાદશીના દિવસે સ્નાન કરવી, તીર્થ સ્નાન, અને 12 ના દિવસે જ્યારે એનું પારણું કરવાનું હોય ને, 12 ના દિવસે તમે તીર્થ સ્નાન ન કરો તો એકાદશી પહોંચી ન કહેવાય. આપણે બધાને અત્યારે હસવાનું થાય કે એકાદશી શું રહેવાની હોય, એકાદશી જેવું રહેવા જેવું કંઈ છે ને, આ એકાદશી રહે એ બધા
ખોટી પરંપરાવાળા છે, પણ અત્યારે જેને નોબેલ પ્રાઇઝ મળ્યો છે આ વર્ષે 2017નો મેડિસિન નોબેલ પ્રાઇઝ જેને મળ્યો છે, જાપાનનો વૈજ્ઞાનિક છે, જેનું નામ છે યોશિનોરી ઓસુમિને. આ યોશિનોરી ઓસુમિનેને મેડિકલ નોબેલ પ્રાઇઝ શેના માટે મળ્યો? તો કે એને ઓટોફાગી માટે મળ્યો. આપણે કહેવાય કે આ ઓટોફાગી એટલે શું? કોષીયનું રિસાયકલિંગ સિસ્ટમને ઓટોફાગી કહેવાય. તમારા કોષો છે એનું રિસાયકલિંગ કરવું એને ઓટોફાગી કહેવાય. હવે રિસાયકલિંગ કેમ થાય? તમારા અવયવોને ફોરો મળવો જોઈએ, બાકી પ્રોટીન એટલું બધું ભરાઈ જાય કે તમારા શરીરના અંગો ડેમેજ થઈ જાય, અને ડેમેજ થાય એટલે એની અંદર કીડા પડે, કીડા થાય એટલે કેન્સર થાય, આંતરડાનું કેન્સર થાય, હોજરીનું કેન્સર થાય, એવા કેન્સરો થાય. પણ મહિનામાં બે વખત જે ઉપવાસ કરે ને એના અંદરના કોષોના જે બેક્ટેરિયા હોય એની અંદરના જ કોષો ખાઈ જાય અને એ જ એનું વિલીકરણ થઈ જાય. ભૂખ તમે ભોજન ન આપો મહિનામાં બે વખત એટલે એ કોષો પ્રાય નાશ થઈ જાય, નાશ થઈ જાય એટલે તમને કેન્સર ન થાય. જે મહિનામાં બે ઉપવાસ કરતો એને કેન્સર ન થાય એ ઓટોફાગીનું પ્રમાણ છે. ત્યારે આપણે આપણા ઋષિઓ યાદ આવે કે 11મા દિવસે તમારે ભોજન નહીં લેવાનું, એકાદશ્યામ નિરાહાર, એ સ્પષ્ટતા યાદ આવે કે ઋષિઓએ આ એકાદશીનો પ્રયોગ આપ્યો. એ આપણે યાદ નથી આવતો, પણ ઓટોફાગી કોઈ પાછું એને પરિવર્તિત કરીને લઈ આવે. આપણા દેશમાં જેની કિંમત ન થાય ને એ અમેરિકાવાળા સ્વીકારે એટલે આપણે સ્વીકાર મળી ગઈ. આયુર્વેદમાં સારું છે, યોગામાં સારું છે, આજ સુધીના યોગો તો હતા જ. અત્યારે બધા પ્રાણાયામ કરવા માટે નીકળ્યા, બ્રાહ્મણો સંધ્યા કરે એટલે પ્રાણાયામ કરે. અરે 16 પ્રાણાયામનો નિયમ છે, જે 16 પ્રાણાયામ કરે એના જીવનમાં એના શરીરમાં પરફ્યુમ છાંટવો ન પડે, દુર્ગંધ આવે જ નહીં, જે 16 પ્રાણાયામ કરે. શ્રી શ્રી રવિશંકર મહારાજજી સાથે હું કાશ્મીરમાં રહ્યો છું, મેં અનુભવ કર્યો છે. એ માણસ સ્પ્રે લગાડતા નથી, કોઈ જાતનું કંઈ કરતા નથી, તો એના શરીરમાંથી સુગંધ જ આવે. 16 પ્રાણાયામ જે રોજના કરે એના શરીરમાંથી સુગંધ જ આવે. એટલે મારો કહેવાનો મતલબ છે એ વિદેશમાં થઈને આવે તો આપણા દેશના લોકો સ્વીકારે. આ ઓટોફાગી નહીં, એકાદશીનો તો નિયમ છે. આપણી સંસ્કૃતિના વ્રતો છે, માઘ મહિનામાં માઘ સ્નાન કરવાનું આવે. બધા લોકો માઘ પ્રયાગે યદિ કલ્પવાસ, મા મહિનામાં કલ્પવાસ કરવા માટે બધા અમારા પ્રયાગમાં આવે. અને આજે પણ ઘણા લોકો માઘ સ્નાન કરતા હોય. અમારે એક માજી છે જૂનાગઢમાં, આજે પણ માઘ સ્નાન કરે છે, એ ઠંડી હોય તો એ કરે છે. અને કાલે મને કીધું કે માઘ સ્નાન વિશે કહેજો, તો મેં કીધું 2 મિનિટ આ વિષય આવ્યો છે તો લઈ દઉં. માઘ સ્નાનના દિવસે સ્કંદ પુરાણમાં આ કથા છે, રેવા ખંડમાં સત્ય ભગવાનની કથા આવે ને, જય જય સ્કંદ પુરાણે રેવા ખંડે, એ રેવા ખંડમાં કથા છે. એક શુભવ્રત નામનો બ્રાહ્મણ હોય, અને શુભવ્રત નામનો બ્રાહ્મણ એના જીવનમાં પૈસા કમાવા માટે જ રહેતો હોય, જ્યાં હોય ત્યાંથી પૈસા કમાય, પૈસા કમાય, પૈસા સિવાય બીજું કંઈ નહીં. અને એ પૈસાની પાછળ પડેલો શુભવ્રત હતો. એક દિવસ ફરતા ફરતા નર્મદાના કિનારે ગયો, એ સમયે માઘ મહિનો ચાલતો હતો, અને સવારમાં એની ઈચ્છા થઈ કે હું ડૂબકી લગાવું. એણે માઘ મહિનામાં કોઈ પણ વિચાર્યા વિના ત્યાં નર્મદાના કિનારે એમનેમ પહોંચી ગયો. નાવાની કોઈ વ્યવસ્થા નહોતી, ગરમ પાણીની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે ઓચિંતું જ એણે કૂદકો લગાવ્યો. આપણી વચ્ચે પંડિતો બધાયરા છે, તાલીઓના નાદ સાથે સ્વાગત કરશું. અને એ સમયે ડૂબકી મારી નદીની અંદર. આમ તો માઘ સ્નાનનો નિયમ છે કે તમારે સંકલ્પ સાથે સ્નાન કરવું પડે, અને એ તીર્થમાં જઈને જ કરવું પડે. કદાચ તીર્થમાં ન જઈ શકો તો તમારે આંગળી રાખીને બોલવું પડે, તેમાં ઘડો ભરેલો હોય ઠંડા પાણીનો, ઠંડા પાણીના ઘડામાં બોલવું પડે, ગંગે ચ યમુને ચ એવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધો કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. તમારે પાણીની અંદર બધા તીર્થોને પધરાવવાને તીર્થ જળથી સ્નાન કરો, એવો સંકલ્પ સાથે સ્નાન કરવાનું. અને આવી રીતે જેણે સંકલ્પ ન કર્યો, કંઈ વિચાર ન કર્યો, એણે એમનેમ નર્મદામાં ડૂબકી લગાવી, અને માઘ સ્નાનથી જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે સાક્ષાત ભગવાન નારાયણ આવ્યા છે એને લેવા માટે. એ કહ્યું કે મારું એવું બધું શું પુણ્ય છે કે તારે ભૂલથી પણ માઘ મહિનામાં તારે તીર્થક્ષેત્રમાં તારું સ્નાન થઈ ગયું હતું. એટલે માઘ મહિનામાં જો તીર્થનું સ્નાન થઈ જાય અને ન થાય તો ઘરે જે ભરેલું પાત્ર હોય એ ઠંડા પાણીથી એક વખત પૂર્ણિમાના દિવસે, માઘ પૂર્ણિમાના દિવસે ઠંડા જળથી સ્નાન કરી લ્યો, તીર્થ જળથી સ્નાન કરી લ્યો. અને મને બહુ યાદ નથી, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે કોઈ એક સંપ્રદાયમાં એ ઠંડા પાણીના ગોરા રાતે ભરી દેવામાં આવે, અને એ ઠંડા પાણીના કે જૈન લોકોમાં એ ઠંડા પાણીનો ગોરો જ સવારમાં પધરાવવામાં આવે માથા ઉપર, અને કડકડતી ઠંડીમાં ભગવાન માટે સંતપ્યતે ઇતિ સંતઃ, જે આવું કાર્ય કરે એ સંત કહેવાય. એટલે ભૂલમાંથી પણ જો માઘ સ્નાન થઈ જાય તો નારાયણ લેવા આવતો હોય તો સંકલ્પ કરીને સ્પેશિયલ આખો મહિનો માઘ સ્નાન કર્યું હોય તો શું આવે? એકાદશી તમારી દ્વાદશી તો જ પહોંચે કે તમે
તીર્થ સ્નાન કરવા જાવ તો તીર્થ સ્નાન કરવા માટે ગયા છે, સવારનું બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા માટે ગયા, પણ એ રાત્રિનો સમય હતો, વરુણના દૂતો એને પકડીને લઈ ગયા છે. નંદ બાબાએ કૃષ્ણ કૃષ્ણનો અવાજ કર્યો છે અને નંદ બાબાને લેવા માટે કૃષ્ણ આવ્યા છે. વરુણે જોયું કે કૃષ્ણ આવ્યા, પરમાત્મા નીચે ઉતરી ગયા. વરુણે પોતાના આસન ઉપર બેસાડ્યા અને વંદના ભગવાનની કરી છે. ભગવાને કહ્યું, મારા પિતાજી છે, છોડી મૂકો. અને પિતાજી છે એટલે એને છોડી મૂક્યા. અને છેલ્લે કૃષ્ણને એમ થયું કે મારા પિતાજીને એમ ન લાગે કે હું પરબ્રહ્મ પરમાત્મા છું. ભગવાન પાછા હસી ગયા એટલે નંદબાબા પણ ભૂલી ગયા. અહીંયા તીર્થ સ્નાનનું મહત્વ બતાવવા માટે એકાદશીનું આ વ્રત કરવાનું કહ્યું છે. અને એકાદશીના વ્રતનો નિયમ છે કે જે માણસ ડૂબકી લગાવે બારસના દિવસે એને પુણ્ય મળે. એટલે તીર્થ સ્નાન કરવા ન જઈ શકો તો ઘરે ગંગાજીનું ગંગે ગંગે થી યો બ્રુયાત યોજના નામ શતેરપી, 100 યોજનથી પણ ગંગા ગંગા 2 વાર બોલો એટલે ગંગાજી તમારે ત્યાં આવી જાય. તીર્થ સ્નાનમાં જવું હોય તો ડૂબકી લગાડવી જ પડે, 3 ડૂબકી લગાડવી પડે. તીર્થ સ્નાનમાં ઠંડુ પાણી હોય કે ગમે હોય, શિયાળો તીર્થમાં જાવ તો ડૂબકી લગાડવી પડે, આમ પાણી છાટલે તો ન ચાલે. અને તીર્થમાં ડૂબકી કેવી રીતે મારવાની, સામેથી પ્રવાહ આવતો હોય એ બાજુ મુખ રાખીને ડૂબકી લગાડવી. તીર્થ પ્રવાહાભિમુખમ તીર્થ સ્નાનમ, ધર્મશાસ્ત્ર કહે જે તરફથી પ્રવાહ આવતો હોય એની સામે જોઈને તીર્થની ડૂબકી મારવી પડે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં નહીં. અને હવે રાસલીલાનું વર્ણન છે ભાગવતજીનો, સૌથી મોટો ખગોળ વિજ્ઞાન. આની અંદર ખગોળ પંચાધ્યાય, પછી રાસ પંચાધ્યાય, કપિલ પંચાધ્યાય, ધર્મ પંચાધ્યાય, 5-5 અધ્યાયના ઝુમખા છે. અને આ રાસ પંચાધ્યાય એટલે 5 અધ્યાય. અને આ રાસ પંચાધ્યાયમાં તો સૌથી સારામાં સારી બાબત એ છે કે જે માણસ કામ ઉપર વિજય મેળવી ન શકતો હોય, જેને કામ વાસનાના વિચારો વારંવાર આવતા હોય, સ્વપ્ન આવતા હોય, એ રોજ રાત્રે રાસ પંચાધ્યાયનો પાઠ કરીને સૂવે એટલે એને નબળા સ્વપ્ન ન આવે, નબળા વિચાર ન આવે, રાસ પંચાધ્યાયનો પાઠ કરે. અને ડોંગરેજી મહારાજ તો કહેતા કે આ રાસ રાસ નથી, ભાગવતજીનો શ્વાસ છે. આખી દુનિયામાં વેદો અખિલો ધર્મ મૂલમ, બધા ધર્મનું મૂળ વેદ છે, વેદનું મૂળ જો કંઈ હોય તો એ ભાગવતજી છે, ભાગવતજીનું કંઈ મૂળ હોય તો એ રાસ પંચાધ્યાય છે, રાસ પંચાધ્યાયનું કોઈ મૂળ હોય તો એ ગોપી ગીત છે. એટલે આપણે બધા આમાં પ્રવેશ કરશું, પણ આમાંથી એક પણ વ્યક્તિ એવો રીતે પ્રવેશ ન કરે કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું. આમાં આવેલા બધા કોઈ પ્રકૃતિ છે જ, બધા આકૃતિ છે જ નહીં, બધા પ્રકૃતિ છે. અને આ પ્રકૃતિનું યાદ કરું તેને મને મીરાબાઈ યાદ આવે. અને આ મીરાબાઈ મળ્યા છે જીવ ગૌસ્વામીને. જીવ ગૌસ્વામી કોઈ સ્ત્રીનું મુખ ન જોતા, ઘણા બધા હોય સ્ત્રીનું મુખ ન જોઈ, અમુક સ્ત્રીઓ હોય પુરુષનું મુખ ન જોઈ. અને જીવ ગૌસ્વામી એટલે ચૈતન્ય મહાપ્રભુજીના 6 શિષ્યોમાં સૌથી મોટા શિષ્ય. અને એ આખી જિંદગી જે જીવ ગૌસ્વામીએ એક જ મંત્રનો જપ કર્યો છે, અને જેને કલી સંતરણોપનિષદ કહેવામાં આવે. કલી સંતરણોપ ઉપનિષદમાંથી આ મંત્ર લેવામાં આવ્યો છે. અને આ મંત્ર આખા દુનિયામાં જેણે પ્રસિદ્ધ કર્યો, 1 લાખ ગોરા લોકો, 1 કરોડ લોકો, 1 કરોડ ભૂરિયાઓ, ગોરા લોકો હાથમાં કરતાલ લઈને હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલનારા છે. એ મહામંત્ર જો કોઈ આખા જગતમાં પ્રસિદ્ધ કર્યો હોય એ ઉપનિષદમાંથી છે, કલી સંતરણોપનિષદમાંથી છે. અને આ મંત્રનો જપ કરે એટલે કલી કાલમાં તમને ક્યાંય દુઃખ જેવું લાગે નહીં, જ્યારે તમે મૂંઝાઈ જાઓ ને કે ક્યાંય ગમતું નથી, ત્યારે 2 મિનિટ આ જ મંત્રનું ગાન કરી નાખજો. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ.
હરે કૃષ્ણ 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 હરે હરે આગળ મહિનાની પૂર્ણિમાના દિવસે જેનો જન્મ થયો અને બંગાળમાં જન્મ થયો આવી જાવ આગળ કઈ વાંધો નહીં હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે બંગાળની ખાડીમાં જગન્નાથ મિશ્ર અને સચી દેવીના ઘરે જે બાળક જન્મ્યું નામ વિશ્વંબર પડી ગયું, ગોરા હતા એટલે ગૌરાંગ નામ પડી ગયું, અને એ લીમડાના ઝાડ નીચે જન્મ થયો નિમાઈ નામ પડી ગયું. ગૌર હરિ બધા કહેતા, જેને ચૈતન્ય મહાપ્રભુ કહેવાય, ભક્તિ સંપ્રદાયના આચાર્ય, જે ભણવા ગયા અદ્વૈત આચાર્યની પાઠશાળામાં અદ્વૈતપુરી પાસે, અને એ ઈશ્વરપુરી પાસે ભણ્યા ઉપનિષદ વેદ. પણ જયારે ઉપનિષદ ભણવાનું આવ્યું એમાં કલી સંતરણોપનિષદ આવ્યું, અને એમાંથી આ મંત્ર આવ્યો, પછી ભણવાનું છોડી દીધું. એ આખી પાઠશાળા હરિનામ સંકીર્તન કરી નાખી. લગભગ 48 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા, 17 વર્ષ તો એ છેલ્લે જગન્નાથ માર્યા. એક વખત આપણા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, આખા ભારતમાં પ્રચાર થઈ શક્યો પણ સૌરાષ્ટ્રમાં ઓછો થઈ શક્યો ને, એટલે એને કદાચ મને એવું લાગે 1952માં માઘ વદ મા મહિનામાં વદ ત્રીજના દિવસે કર્ણાટકની અંદર જેના માતા હતા કૃષ્ણાબાઈ, જેના પિતા હતા કુલકર્ણીજી, એને ઘરે એક એવા વીર પુરુષને, એક એવા ભક્ત પુરુષને, એક પ્રજ્ઞાવાન પુરુષને, એક બુદ્ધ પુરુષને જન્મ આપ્યો. એ બીજા કોઈ નહીં, આપણા આલિધ્રાના અવધૂત આલિધ્રાધીશને આપ્યા છે, બ્રહ્મચારી બાપુ. આ બ્રહ્મચારી બાપુ આસો સુદ ચોથના દિવસે આલિદ્રા ગામમાં મધુવંતીના કિનારે આવ્યા. એક વર્ષ નહીં, બે વર્ષ નહીં, સતત 23 વર્ષ સુધી આ મહાપુરુષે આપણા સૌરાષ્ટ્રના ગામડા ગામડામાં 50-50 માઇલો સુધી ચાલી અને આ મહામંત્રને ધૂનના રૂપમાં બધાને કહ્યું, તમે ધૂન કરો, તમે ધૂન કરો. 451 દિવસની ધૂન એ સમયમાં ભંડુરી ગામમાં બેઠી હતી, 453 દિવસની આલિદ્રામાં બેઠી હતી. અરે એ તો જવા દો, હમણાં ભંડુરી વાળાએ ધૂન કરી હતી 1.25 વર્ષ સુધી. એક દિવસનો ખર્ચ 20,000 રૂપિયા, મહિનાનો 6 લાખ રૂપિયા, 12 મહિનાનો 72 લાખ, 75 લાખ એટલે 25 કરોડ. તો એ 25 કરોડ તો આવી ગયા પૈસા, ગમે ત્યાંથી વ્યવસ્થા થઈ ગઈ છે ને, પૈસા વધ્યા. પણ બાકી શરૂઆત કરી ત્યારે બે લોકો પાસેથી પૈસા ઉછીના લઈને શરૂઆત કરી હતી, એક મારા મિત્ર પાસેથી, એક બીજા વ્યક્તિ પાસેથી એ શરૂઆત કરી. પણ ભગવાનના નામનો પ્રભાવ આ કળિયુગમાં પણ છે, 75 લાખ રૂપિયા આવી જાય ભંડુરી જેવા નાના ગામડામાં. આને કહેવાય મંત્ર શક્તિ. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે